નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 આર્ટ્સ અને કોમર્સના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વની અપડેટ મળી રહી છે કે ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા ગુજરાત બોર્ડની અંદર રજૂઆત કરવામાં આવેલી છે કે ધોરણ 12ની અંદર જે ગઈકાલે 21 માર્ચના જે અંગ્રેજી વિષયનું પેપર લેવાયું હતું એ પેપરની અંદર એપ્લિકેશન ન પૂછાતા એનાથી વિદ્યાર્થીઓને ઘણું બધું નુકસાન જવાનું છે. 6-1 માર્ક્સનું જે એપ્લિકેશન આપતું હતું તો એ એપ્લિકેશન કેમ ન પૂછ્યું એ બાબતે અને એ બાબતનો જે પ્રશ્ન છે એનું યોગ્ય નિરાકરણ લાવવા માટે ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘ મહામંડળ દ્વારા ગઈકાલે જ બોર્ડની અંદર એક રજૂઆત કરવામાં આવેલી છે. તમે અહીંયા જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે એક પત્ર લખવામાં આવેલો છે. એની અંદર એનો વિષય છે કે ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડને આ પત્ર લખેલો છે એમના માનનીય સચિવને. અને વિષય તમે જુઓ કે SSC સામાન્ય પ્રવાહમાં અંગ્રેજી વિષયમાં પ્રશ્નપત્રમાં અરજી પ્રશ્ન અંગે યોગ્ય નિર્ણય લેવા બાબતે એક રજૂઆત કરવામાં આવેલી છે કે અરજી ન પૂછવા પાસેનું કારણ શું છે, બ્લુપ્રિન્ટમાં ઓલરેડી હતી તો કેમ ન પૂછી, એ બાબતનું આ એક પરિપત્ર તો ન કહેવાય પણ એક રજૂઆત કરેલી છે. અને બોર્ડને આના અંગે તરત જ ચુકાદો લેવા માટેનો પણ એક નિર્ણય કરવા માટેની પણ રજૂઆત કરેલી છે કે આખો તમે વાંચો લેટર કે જે ગરવી ગુજરાત સાથે જણાવવાનું કે 21/3/2023 રોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં અંગ્રેજી વિષયના પ્રશ્નપત્રમાં પ્રશ્ન ક્રમાંક 61માં સ્પીચ હતી એના અથવામાં અરજી લખવાની હોય છે અને વિદ્યાર્થીઓ આ પ્રશ્નમાં 6 ગુણમાંથી વધારેમાં વધારે ગુણ લાવી શકે છે. કારણ કે અરજી લેખન જે એપ્લિકેશન છે એ બધા જ વિદ્યાર્થીઓ તૈયાર કરેલી હોય છે અને એના કારણે વિદ્યાર્થીઓ 6 ગુણ લાવી શકે છે. જ્યારે સ્પીચ છે એ થોડી અમુક વિદ્યાર્થીઓ માટે હાર્ડ પણ હોય છે તો વિદ્યાર્થીઓને તે પ્રશ્નને સમજીને તૈયારી પણ કરી હોય છે અને બધા મોટાભાગના વિદ્યાર્થીઓ એપ્લિકેશન તૈયાર કરીને ગયા છે. પરંતુ આજના પ્રશ્નપત્રમાં અરજી પૂછવામાં જ ના આવી, એટલે કે એપ્લિકેશન પૂછવામાં આવી નથી, જેથી વિદ્યાર્થીઓને આ કારકિર્દીના વર્ષમાં પરિણામમાં નુકસાન થાય તેમ છે. ઘણા વિદ્યાર્થીઓ આ એપ્લિકેશનના કારણે કદાચ નપાસ પણ થઈ શકે છે અને રિઝલ્ટમાં પણ નુકસાન આવી શકે છે. તો આ અંગે વિદ્યાર્થીઓને પ્રશ્નના પૂરા માર્ક્સ આપી ન્યાય આપવા માટે યોગ્ય નિર્ણય કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. તમે અહીંયા જોઈ શકો છો કે ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મહાસંઘ જે છે એના પ્રમુખ શ્રી ભરતભાઈ પટેલ અને સુનિલભાઈ એન મટેલ મહામંત્રી છે જોશી, એ બંનેની સિગ્નેચર છે અને આ ઓથેન્ટિક છે, એટલે કે આ બોર્ડની રજૂઆત કરવામાં આવી છે અને યોગ્ય બોર્ડ દ્વારા નિર્ણય કરવામાં આવશે એવી આપણને પૂરેપૂરી ખાતરી છે. તો તમામ વિદ્યાર્થીઓ માટે મહત્ત્વની અપડેટ કહી શકાય કે અંગ્રેજીની અંદર જે તમારો મૂંઝવણ હતી એ મૂંઝવણ તમારી દૂર થઈ જશે. બોર્ડ દ્વારા કદાચ તમને અંગ્રેજી વિષયની અંદર 6 માર્ક્સ ગ્રેસિંગ પણ આપી શકે છે અને કોમન માર્ક્સ પણ જાહેર કરી શકે છે, ભાઈ બધા વિદ્યાર્થીઓ માટે 6 માર્ક્સ આપી દેવાના છે. તો તમારા માટે તો ખૂબ જ મજાનો વિષય બની શકે તેમ છે. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.